બેપોર જોએ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાઈને આગળ વધી ગયું છે તેના લીધે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટા ભાગના વિસ્તારો પર અસર જોવા મળી હતી। મધરાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયું હતું। કચ્છમાં માત્ર 2 કલાકના ગાળામાં આશરે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેની અસર 240 જેટલા ગામડાઓને થઈ હતી। વાવાઝોડાના પગલે વીજળીના થાંભલા વૃક્ષો ધરાશાયી થઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી। આશરે 524 જેટલા વૃક્ષો પડી ગયા હતા જેમાંથી દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા। બેપોર જોય વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે જોકે કચ્છ તથા સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેશે। વાવાઝોડાના લેન્ડફોલ વખતે પવનની ઝડપ 118 કિલોમીટર પ્રતિ કલાક હતી। વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીની સમીક્ષા માટે તાત્કાલિક બેઠક યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર બેઠક યોજી હતી। આ બેઠક વિશે રાહત કમિશનર આલોક પાંડે દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો વિશે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી। બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ ગુરુવારે મોડી રાત્રે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને બેપોર જોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી હતી। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।